નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે સ્વરભાર જંકચર અને કાકુ તો સૌથી પહેલા આપણે જંકચર કે કોઈ શબ્દ શબ્દ છે કે 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 પદને અન્ય પદ સાથે જુદું લખવાથી બંને વાર અર્થ જુદો થાય એને જંકચર કહેવાય ટૂંકમાં સ્પેસનો ખેલ આપણે કહીએ તો મોટાભાગે શ્લેષ અને યમકના ઉદાહરણો જંકચર પ્રયોગ જ હોય છે શબ્દની ગમત અને હાસ્ય નિષ્પન્ન કરવા આ પ્રકારના જંકચરનો ઉપયોગ છે એ થાય છે દાખલા તરીકે હું એમ કહું જિંદગી તો રણ છે તો લાઈફ ઇઝ અ ડેઝર્ટ અને અહીંયા જિંદગી તોરણ છે તો આખો પોઝિટિવ મિનિંગ થયો અને આ નેગેટિવ મિનિંગ થયો અહીંયા જિંદગી રણ જેવી થઈ ગઈ ને અહીંયા તોરણ જેવી થઈ ગઈ તો આખો અર્થ ફરી ગયો ખાલી એક સ્પેસ મૂકવાથી વાળો મો મોંવાળો એટલે કોઈ મરી ગયું હોય અને પછી રોવું એને વાળો કહેવાય અને વાળો મો વાળો એટલે વાળ તો આના ઉપરથી આપણે કાઠિયાવાડમાં જોક પણ છે કે એક સાસુએ અંદર બેઠા બેઠા કીધું વહુ મોં વાળો એટલે વહુ રોવા મળી આજુબાજુમાં બૈરાવ આવીને રોવા મળ્યા એટલે પછી બધાએ રહ્યા સાસુ અંદરથી આવીને રડવા મળ્યા પછી બધાએ રહ્યા એટલે પૂછ્યું કોણ મરી ગયું છે એટલે વવે એવું કીધું કે મારા સાસુના કુટુંબમાંથી કોઈ ગુજરી ગયું છે સાસુના પિયરમાંથી કોઈ ગુજરી ગયું છે એટલે સાસુ ખીજાયા કે મારા પિયરમાંથી શું કામ ગુજરે ગુજરે ને તારા પિયરમાંથી એમ કરીને બે વચ્ચે ડખો થયો એટલે વવે કીધું કે તમે તો કહ્યું વાળો એટલે વવ આ મોવાળો સમજી જ્યારે સાસુ જમતા જમતા વાળ નીકળો એટલે આ મોવાળો બોલતા હતા તો આ જંકચર છે એ કહેવાય સરકાર સારી છે તો સરકાર સારી છે અને સરકાર સારી છે તો બેમાં સ્પેસ મૂકતા અને અલ્ફિરામ મૂકતા અર્થ આખો ફરી જાય તો સ્પેસ મૂકતા અર્થ ફરે એને છે એ આપણે જંકચર કહીએ છીએ સ્વરભાર સ્વરભાર એટલે વાક્યમાં આવેલ પદમાં જે પદ ઉપર ભાર મૂકો તે પ્રમાણે અર્થ થાય કે બદલાય એને સ્વરભાર કહેવાય દાખલા તરીકે હું મૂર્ખ ઉપર ભાર મૂકું છું મૂર્ખ ગંગાજળ વેડફી માર્યું તે તો અહીંયા આ વ્યક્તિ ગમે કામ કરે તમારા માટે આ મૂર્ખ જ છે મૂર્ખ જ રહેવાનું હવે બીજી વાત મૂર્ખ ગંગાજળ વેડફી માર્યું તે તો હવે તમારા માટે આ વ્યક્તિની ગંગાજળ અગત્યનું થઈ ગયું કદાચ ગંગાજળ વેડફું ન હોત અને વાપરું હોત તો તમને વાંધો નહોતો અથવા ગંગાજળને અડ્યો ગંગાજળને બદલે બીજી વસ્તુ કડ્યો તો તમને વાંધો નહોતો હવે મૂર્ખ ગંગાજળ વેડફી માર્યું તે એ વેડફવાનું નહોતું વાપરવાનું હતું તો ત્રણેય જગ્યાએ ભાર મૂકો અને અર્થ છે એ ફરી જાય એને સ્વર ભાર કહેવાય જો કે આ લખવાનો વિષય નથી આ તો બોલવાનો વિષય છે કાકુ એટલે કટાક્ષ વક્રવાણી ગુજરાતી ભાષામાં એને દાઢમાં બોલવું મહર બોલવું પણ કહે છે મોટા ભાગે વ્યાજ સ્તુતિમાં કાકું હોય જ વાહરે બહાદુર ઉગતો બાવળિયો ઠેકી ગયા તો આ તમે કટાક્ષ કર્યો ઉગતો બાવળિયો તો ગમે વ્યક્તિ છે એ ઠેકી જાય ચાતક ચકવા ચતુર નર નિષદિન રહે ઉદાસ ખર ઘુવડને મૂર્ખ નર સુખે નિજવાસ ચાતક ચાતક છે ચકવા છે ચતુર છે એટલે ચાતક હું હોય તો કે ચાતક ત્રણ મહિના અગાઉ વરસાદ આવવાનો હોય ચાંચ ફળીને બેસી જાય ચકવા ચકવા એટલે ચકોર નામનું પક્ષી એનો ઓબ્ઝર્વેશન પાવર જબરજસ્ત હોય અને ચતુર નર એ રહે ઉદાસ કારણ કે સતત કામમાં હોય એટલે એ ઉદાસ રહે અને ખર ઘુવડને મૂર્ખ ખર એટલે ગધેડું ઘુવડ એટલે ઘુવડ અને મૂર્ખ નર સુખેની જ વાસ એ આખો દી પડ્યા રહે એટલે શાંતિ એમ તો આમ કવિ અહીંયા વક્રવાણી બોલે છે હકીકતમાં ચાતક ચકવાને ચતુર એના ઉદાહરણ અપાય ક્યાંય ખર ઘૂવડને મૂર્ખનરના ઉદાહરણ ન અપાય પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા વક્રવાણી બોલી અને કવિ ઉલટી વાત કરે છે ચાતક ચકવા ચતુરી ઉદાસ રહે એને એની કરતાં આ બધાને શાંતિ રહે ક્યારેક ન જાણવામાં પણ સારું હોય પણ અહીંયા કવિનો અર્થ એવો નથી અહીંયા કવિ વક્રવાણી કરે છે અને એટલે મોટાભાગે વ્યાજસ્તુતિમાં કાકુની હાજરી હોય છે તો મિત્રો આમ તો ત્રણેય બોલવાની વસ્તુ છે જંકચર એટલે ક્યાં સ્પેસ મૂકો છો એને જંક્ચર કહેવાય અને વાત ફરી જાય તો દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર તો પહેલી વાર દીવાન નથી અને બીજી વાર દીવાન નથી એટલે પેલો દીવાન દરબારનો હોય તો એને જંગચર છે એ કહેવાય છે સ્વરભાર આપ આપ આવી ગયા તો આપ ઉપર ભાર છે આપ આવી ગયા એટલે એટલા ઝડપથી નહોતા આવવાના તો આપ આવી ગયા એટલે આવીને પાછા વયા ગયા ત્રણેય માર જુદો જુદો છે એ થઈ જાય કાકુ એટલે કટાક્ષ તો કટાક્ષ એટલે શું તો કે વ્યાજસ્તુતિમાં ભાગે કટાક્ષ હોય જેણે કર્યા હશે વ્રત અપાર ધન્ય છે એ જેને મળ્યો આવો રૂડો ભરથાર શંકર સામુ જોઈને પાર્વતીની બેનપણી જે બોલે છે એમાં કટાક્ષ એટલે કે વક્રવાણી હતી તો મિત્રો આ હતા ત્રણ કોમ્યુનિકેશન નામ તો આ ત્રણેય વિષય છે લેખન સાથે બહુ લેવા દેવા નથી છતાં પણ તમારે જાણવા ખૂબ જરૂરી હતા અને એટલા માટે આપણે લીધા જંકચર સ્વરભાર અને કાકું હવે પછી આગળના વિષય તરફ પ્રયાણ કરીએ નમસ્કાર